नमस्कार। सुमुलेरीमा वर्ल्ड कप वर्ल्ड मिल्क डे निमित्ते आज आप बदा भेगा थया छे अने आ कार्यक्रम की उजवणी करता पहला वराछामा जे घटना घटी तो एक घटना खूब दुखद पूर्ण हती। ए माटे आपणे बधा ज जग्या पर उभा रही फक्त 2 मिनिट नुं मौन पाळी अने आ कार्यक्रम स्टार्ट करीए। ओम शांति। कार्यक्रम की शुरुआत गणेश वंदना थी शुरू करिए। સરસ અને ગણેશ વંદના પછી આપણા ઉપસ્થિત મુખ્ય મહેમાન અને સુરતના કલેક્ટર સાહેબ ડૉક્ટર ધવલકુમાર સાહેબને જલ્દી જવાનો હોવાથી આપણે એમનું સ્વાગત પ્રથમ કરીએ। હું સંસ્થાના અમારા ચેરમેન સાહેબ શ્રી રાજુભાઈ પાઠક સાહેબને વિનંતી કરું કે કલેક્ટર સાહેબનું સન્માન કરે। મોમેન્ટોથી પણ સાહેબને આજના આ પ્રસંગે ખાસ ગાય અને વાછરડું
ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન 2001 થી આ એક્ટિવિટીની શરૂઆત કરી અને લગભગ 72 જેટલા દેશોમાં આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે છેક દૂધ ઉત્પાદનથી લઈને દૂધના ઉપભોક્તાઓ સુધી આ દૂધનો વપરાશ ખૂબ જ કહેવાય ને પોષણ મૂલ્ય દૂધ એ પોષણ એ સબ્જેક્ટ પર આજે આપણે આખો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે. ઉત્પાદન કરનારા ખૂબ જ ચીવટથી દૂધનું ઉત્પાદન કરે છે જેથી ઉપભોક્તાઓ એને પોષણયુક્ત રીતે સ્વરૂપમાં મેળવી શકે અને વચ્ચે જે સુમૂલ છે એ એમાં ખૂબ મોટી કામગીરી કરી રહી છે. જેમ જેમ કાર્યક્રમ આગળ જતો જશે એ આપણે સમજતા જશું. પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી છે. માનનીય સંસ્થાના ચેરમેન શ્રી પાઠકજી, ચૌધરીજી, સર્વે ડિરેક્ટરશ્રીઓ ઉપસ્થિત સર્વે, આજે વર્લ્ડ મિલ્ક ડેના કાર્યક્રમ સંદર્ભે આપણે બધા એકત્રિત થયા છીએ એટલે મિલ્કની ક્વોલિટી અને એના આપણે બધા જે કન્ઝ્યુમર્સ છીએ અથવા તો પ્રોડ્યુસર્સ છીએ એમની રોલ્સ રિસ્પોન્સિબિલિટી ફોર પ્રોવાઇડિંગ ક્લીનર મિલ્ક, હેલ્ધીયર મિલ્ક, એમાં આપણે શું કાર્યવાહી કરી શકીએ. સો એક કે બે બાબતો પ્રત્યે ડેરીના ટેકનિકલ માણસો પણ છે એટલે હું ખાસ આપણે બધાનું એક ધ્યાન દોરવા ઈચ્છીશ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ મિલ્કનું જે પેકેજ્ડ મિલ્ક છે એનું પેનિટ્રેશન છે હજુ પણ સાઇઝેબલી ઓછું છે અને આપણા જે મિલ્ક પ્રોડક્શન છે એ આપણે એક્સપોર્ટ નહીં કરવા બાબત કરી શકવા બાબતે કે એમાં જે મેઇન હર્ડલ્સ છે દેટ ઇઝ આપણું જે લિનિયેજ ઓફ કેટલ, એટલે કે આપણે વી શુડ બી શ્યોર કે આ કેટલ છે એ ડિઝીઝ ફ્રી છે, એ પ્રકારનું જે આખું મેન્ટેન કરવાનું હોય છે જે ઘણી પાશ્ચાત્ય કન્ટ્રીઝ મેન્ટેન કરે છે, આપણે ત્યાં આગળ એ સંપૂર્ણતા પોસિબલ નહીં થવાના કારણે વી આર નોટ એબલ ટુ સે દેટ આર મિલ્ક ઇઝ સેફ. એટલે એ એક ડિરેક્શનમાં પણ આપણે બધાએ એઝ ટેકનિશિયન્સ જે ડેરી સાથે સંકળાયેલા છે એ બધાએ ડેરીના ચેરમેન શ્રી, એમડી શ્રી બધાને અનુરોધ કરીશ કે એક આપણે વેન વી આર એબલ ટુ સે દેટ ધીસ મિલ્ક ઇઝ સેફ ફોર કન્ઝમ્પશન તો આપણને આંતરરાષ્ટ્રીય માર્કેટના એક્સપ્લોરેશનમાં પણ ખૂબ મદદ થશે. અને સેકન્ડ ઇશ્યુ ઇઝ કે જ્યારે મિલ્ક પ્રોડક્શન છે એની અંદર દેર આર સર્ટન ઝૂનોટિક ડિઝીઝીસ, જે વેટરનેરિયન હશે એ લોકો દિલ બેર મી આઉટ કે ઝૂનોટિક ડિઝીઝીસ આર ડિઝીઝીસ વિચ કેન સ્પ્રેડ ફ્રોમ એનિમલ ટુ હ્યુમન, એ પ્રકારના જે ડિઝીઝીસ હોય લેટ અસ એ મેજર જો આપણે કલ્પ્રિટ કહીએ તો બ્રુસેલોસિસ છે. સો વી શુડ બી એબલ ટુ સે કે આ મિલ્ક ઇઝ બ્રુસેલોસિસ ફ્રી વિચ વી આર નોટ એબલ ટુ સે એઝ ઓફ યેટ. એટલે જ્યારે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આપણું મિલ્ક છે એ બ્રુસેલોસિસ ફ્રી છે ત્યારે આપણા માટે એક બીજો એક્સપાન્શન હોરાઇઝન ભારતની બહાર પણ પોતાનું મિલ્ક મોકલવા માટે, પોતાનું દૂધ મોકલવા માટે આપણી પાસે એક ઉપલબ્ધ થાય છે. એટલે ખાસ કરીને જે ટેકનિકલ વિંગ છે એમને મારો અનુરોધ છે કે આ બે ડિરેક્શનમાં એટલીસ્ટ સુરત ડિસ્ટ્રિક્ટમાં આપણે વર્ક શરૂ કરીએ અને કેટલ લિનિયેજ ટ્રેસ કરવાનું અને સાથે સાથે બ્રુસેલોસિસ ફ્રી મિલ્કના પ્રોક્યોરમેન્ટ માટે થઈ છેકથી છેક સુધીની આખી જે કાર્યવાહી છે એ કરીએ. તો ઇન એડિશન ટુ ધીસ પૌષ્ટિક આહાર તરીકે આપણે જે ઓળખીએ છીએ એની સાથે સાથે મિલ્ક શુડ બી સેફ ફોર હ્યુમન કન્ઝમ્પશન, એટલે એ ડિરેક્શનમાં આપણે બધા વધીએ એવી હું ખાસ આજના દિવસે અનુરોધ કરું છું. બાકી આપણે બધા સ્કૂલમાં ભણતા હતા ત્યારથી કહેવામાં આવે છે દૂધ એ સંપૂર્ણ આહાર છે અને ભારતીય પરંપરા મુજબ આપણે બધા ઘણા બધા મહદ અંશે નોન વેજીટેરિયન કન્ઝમ્પશન નથી કરતા, એટલે અમુક વિટામિન્સ ને અમુક જે પૌષ્ટિક દ્રવ્યો છે એના માટે દૂધ આપણો એકમાત્ર સોર્સ રહે છે. એટલે આપણા માટે ખૂબ મહત્વનું એક યુનિટ છે આપણા ખોરાકનું, એટલે એનો જેટલું સેફ કન્ઝમ્પશન જેટલું સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ એ ઇટ વુડ બી વેલકમ. અને ઘણા બધા ઇનિશિયેટિવ સુમૂલ ડેરી તરફથી ને બીજા બધા ગુજરાત માર્કેટિંગ ફેડરેશન, એનડીડીબી, બધા જે મિલ્ક સાથે એસોસિએટેડ છે એ બધા કરી રહ્યા છે, છતાં પણ આજની તારીખે પણ પેકેજ્ડ મિલ્કનું કન્ઝમ્પશન અને ડાયરેક્ટ રો મિલ્કનું કન્ઝમ્પશન એમાં હજુ પણ ઘણો અંતર છે. આપણે ઘણું મિલ્ક એને ઇન્ફોર્મલ સેક્ટરમાં જઈ રહ્યું છે, એને તમે ફોર્મલી લાવી પેસ્ચ્યુરાઇઝ કરી અને એને મોકલી શકીએ તો સેફ્ટી વુડ ઇન્ક્રીઝ. દાખલા તરીકે આપણે બધા એવું માનીએ છીએ કે મિલ્ક છે એ તમે સીધું ગાય કે ભેંસમાંથી તમે લઈ અને કન્ઝ્યુમ કરો છો સો ઇટ ઇઝ ટ્રીટેડ કે આ વધારે સારું છે,
બટ અલ્ટિમેટલી ધ સાયન્ટિફિક વ્યૂ ઇઝ જ્યારે તમે પેસ્ચ્યુરાઇઝ કરો છો તો એની અંદર કોઈ પણ ઇન્ફેક્શન કે હોય એ ઘટવાની શક્યતા વધી જાય છે જ્યારે રો મિલ્ક કન્ઝમ્પશનમાં એ નથી. ખાલી આપણને બધાને એ ઓછું અફેક્ટ થવાનું કારણ એ છે કે આપણા બધાની જે કુકિંગ સ્ટાઇલ છે, ઇન્ડિયન કુકિંગ સ્ટાઇલ, માણસ થેલીનું એ દૂધ લઈને આવશે ઘેર તો પહેલાં એને ગરમ કરશે, મારા ઘેરે કરે ને તમારે ત્યાંય કરે. સો ધ ઇશ્યુ ઇઝ વી બોઇલ ધ મિલ્ક બિફોર યુ કન્ઝ્યુમ, એટલે એ એના કારણે ઘણા બધા કીટાણુ અને બધા મરી જાય છે. ધીસ ઇઝ શિયરલી બીકોઝ આર કુકિંગ સ્ટાઇલ ઇઝ સચ કે આપણે સીધું બોટલ મિલ્ક પીતા નથી, અથવા તો આપણે સીધું કોથળીમાંથી દૂધ કન્ઝ્યુમ નથી કરતા, આપણે એને ગરમ કરીને ઠંડુ પાડીને મલાઈ કાઢીને પછી કન્ઝ્યુમ કરીએ છીએ. સો યોર સ્ટાઇલ ઓફ કુકિંગ ઓલ્સો મેટર્સ, એટલે બધાને વિનંતી છે કે એ કુકિંગ સ્ટાઇલ્સ અને હેલ્ધી મિલ્ક કન્ઝમ્પશન બાબતે આપણે બધા સજાગ રહીએ. અને આજે ખાસ કરીને જે મને અહીં બોલાવવામાં આવ્યો અને કાર્યક્રમનો મુખ્ય હાર જે છે એ બાળકો, પૌષ્ટિક આહાર, મિલ્ક, એટલે મિલ્ક એઝ અ હોલસમ ફૂડ એના વિશે છે. એટલે આપણા બધાના જે મિલ્ક કન્ઝમ્પશનના કન્સર્ન્સ છે એ મેં આપના બધાની સાથે શેર કર્યા કે જેના વિશે હજુ આપણે કદાચ વધારે વર્ક કરીએ તો આર મિલ્ક વુડ બી સ્ટીલ સેફર. આપણે પેસ્ચ્યુરાઇઝ કરીને વાપરીએ છીએ, ધ ડેરી પેસ્ચ્યુરાઇઝિસ, મેજોરિટી ઓફ ધ ઓર્ગેનિઝમ્સ આર નોટ ગોઈંગ ટુ સર્વાઈવ. પણ જે સ્પોર્સ અને અવસ્થામાં હોય છે, ટેકનિકલ પીપલ વિલ બેર મી આઉટ, એટલે સ્પોર્સ નહીં હોય એ પાછા અમુક ટાઈમ પછી એક્ટિવેટ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે બધાને વિનંતી છે કે સ્ટીલ ધેર ઇઝ અ લોટ મોર વી કેન ડૂ ઇન ધીસ ફિલ્ડ. અને આપણે અત્યારે જે અવસ્થામાં છીએ, ફૂલ્લી રો મિલ્ક કન્ઝમ્પશનથી લઈ અને આપણે જે શ્વેત ક્રાંતિ આવ્યા પછી કોઓપરેટિવ સેક્ટર્સ એન્ડ અધર સેક્ટર્સ વિચ હેવ પિક્ડ અપ, એન્ડ હજુ પણ ઘણો જ સાઇઝેબલ ગ્રોથ આપણે બધા રજિસ્ટર મિલ્ક પ્રોડક્શન, મિલ્ક કેપિંગમાં કરી રહ્યા છીએ. એટલે બધાને એની સાથે સંકળાયેલા તમામ સ્ટાફને, સુમૂલના સ્ટાફને, પશુપાલકોને ખાસ કરીને કે જે મહેનત કરી અને આપણા સુધી આ મિલ્ક પહોંચે એના માટે મહેનત કરી રહ્યા છે, ટ્રાન્સપોર્ટર્સ છે, તો બધાને આજે વર્લ્ડ મિલ્ક ડે ઉપર હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. અને અમને સાહેબ જણાવતા આનંદ થાય છે કે બ્રુસેલોસિસ અને મસ્ટાઇસિસ ના વેક્સિનેશન અમે એટલા બધા રિગરસ કરીએ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી અમારો આ જે જિલ્લો છે સુરત અને તાપી એ સ્ટરાઇલ થઈ ચૂક્યો છે અને અત્યારે કોઈ ડિસીઝ ફ્રી છે એમ કહીએ તો ચાલે. તો એક સુમંડળીની આ મોટી સિદ્ધિ અને ક્રાંતિ છે. અને એ સિવાય હવે લગભગ બહુ જ ખૂબ નજીકના દિવસોમાં તમામ ગામડેથી જે દૂધ આવે છે એ 100% બલ્ક ચિલિંગ યુનિટથી આવે છે. એટલે મિલ્ક ગાય અને ભેંસના આંચળમાંથી નીકળ્યા પછી એ સીધું તરત ઠંડુ થઈ જતું હોય, એમાં બેક્ટેરિયલ લોડ ખૂબ જ ઓછો હોય છે. તો આ ઘણા બધા અમે ક્લીન મિલ્ક પ્રોડક્શન અને ખાસ કરીને દૂધને વધુ પોષણયુક્ત બનાવવાના ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. અને બીજું, અમારી સાહેબ વેટરનરી ટીમે એ કામ જબરજસ્ત કર્યું છે કે જેટલી પણ ગાયો છે એ બધી જ ગાયો એ ગીર ગાયના બૂલથી ફેરવીને HFG એટલે કે હોસ્ટિન ફ્યુઝન ગીર બનાવી છે. એટલે એ ગાયો પણ અત્યારે પ્યોર HF નથી, પણ એમાં પણ ગીરના આનુવંશિક લક્ષણો આવે છે. તો આ પ્રમાણે સુરતે અને ખાસ કરીને સુમૂલ ડેરીએ દૂધનું પોષણ મેન્ટેન કરવામાં ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બીજી વાત કરીએ તો જનરલી જે દૂધની અંદર કોન્જ્યુગેટિવ લિનોઇક એસિડનું જે પ્રમાણ હોય એ કુદરતી રીતે સુરત પાસે ઉચ્છલ અને નિઝર જેવા તાલુકાઓમાં છૂટી ચરતા ગાય અને ભેંસ હોય તો એમાં CLAનું પ્રમાણ પણ ખૂબ સારા પ્રમાણમાં છે. તો સાહેબ અતિ વ્યસ્ત સમયમાંથી આપણી વચ્ચે આવ્યા અને સાહેબને ખાસ અગત્યનું કામ હોવાથી જઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર આપ સાહેબનો. મિત્રો, આપણી વચ્ચે જે મહેમાનો છે એમનો થોડો પરિચય પણ હું કરાવી દઉં. એકદમ કોર્નરમાં જે છેલ્લા બેઠા છે એ સ્પેશિયલ કિડ્સ છે અને એ કેટેગરીમાં નેશનલ લેવલ ચેમ્પિયન બેન બન્યા છે. એમનું નામ છે મિસ સોનાલી ઠક્કર અને સુમૂલ ડેરી ઇન્ટર ડ્રોઈંગ કોન્ટેસ્ટ ઘણા વર્ષોથી કરે છે. આ બેન ડ્રોઈંગમાં પણ કોન્સ્ટન્ટ સુમૂલ ડેરીમાંથી 400 શાળાઓની વચ્ચે હતી, કહેવાય ને કે એની વચ્ચે એમંગ ધ 400 સ્કૂલ એ બેન ઇનામ લઈને એમાં પણ એમનું નામ રોશન કર્યું છે. અને રોલર સ્કેટિંગમાં નેશનલ લેવલ સુધી બેન ચેમ્પિયન બન્યા છે.
આપણી પાસે બીજા છે મિસિસ ઇન્ડિયા લિગેસી 2018 મિસિસ અંજલિ જીનવાલા, અને એ પણ સુમૂલના એવા રેગ્યુલર કસ્ટમર છે. અને એ નાના હતા ત્યારથી એ મોટા થયા અને સુમૂલ ડેરી એમણે જોયેલી ને હવે એમના બાળકો પણ સુમૂલનું દૂધ પીએ છે. અને સુમૂલથી શું ફાયદો થયો છે એ પણ મેડમ કહેશે. અત્યારે આપણી પાસે સભામાં ઉપસ્થિત એફડીએના વીએન ચૌધરી સાહેબ પણ છે. સાહેબ આપને વાંધો ન હોય તો આપ સ્ટેજ પર આવો પ્લીઝ. સુમૂલના અમારા દીર્ઘદ્રષ્ટા અને અમારા સફળ સુકાની અને આ સુમૂલને આ લેવલ સુધી પહોંચાડનાર અમારા ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક સાહેબ ઉપસ્થિત છે, અમારા અન્ય બોર્ડ ડિરેક્ટર સાહેબો ઉપસ્થિત છે, હું અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે મેડમ તૃપ્તિબેન જેઓ વિનસ હોસ્પિટલમાંથી આવ્યા છે તેઓનું અભિવાદન કરે, ત્યારબાદ સોનાલીબેન અને ત્યારબાદ અંજલિબેનનું અભિવાદન કરે. વિનસ હોસ્પિટલમાં ખૂબ જ અતિ વ્યસ્ત સમયમાંથી મેડમ સમય કાઢીને આવ્યા છે અને દૂધ પર ઘણું ઊંડાણમાં એમનું જ્ઞાન છે જેનો આપણને આજે લાભ મળશે. મિસિસ ઇન્ડિયા લિગેસી 2018 રોલર સ્કેટિંગમાં સોનાલીબેન ઇન્ટરનેશનલ ચેમ્પિયન છે. જસ્ટ ઇન્ફોર્મેશન પાછી અપડેટ કરી છે. અને એ સુમૂલનું કેટલા વખતથી દૂધ પીને ઘણા બધા એવોર્ડ્સ એમણે લીધા છે. સોનાલીબેન મહાદેવ સ્પેશિયલ દિવ્યાંગ બાળકોની જે શાળા છે એમાંથી આ છોકરી નાની હતી ત્યારથી સુમૂલમાં આવે છે અને અત્યારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પહોંચી એ સુમૂલ ડેરીના દૂધનું અને સુરતનું ગૌરવ છે. હું એક અમૂલની સુપ્રસિદ્ધ ખૂબ જ સારી એવી જિંગલ છે એના પર ડાન્સ કરવા માટે હું વિનંતી કરું છું. આપ બધાએ જ આ જિંગલ જોઈ હશે અને અત્યારે ખૂબ જ પ્રચલિત આ જિંગલ તમે સાંભળીને આનંદ માણો. દૂધની બાબતમાં એવું કહેવાય કે દૂધ ખાસ કરીને જેમ કઈ ઉંમરે કેટલું પીવું જોઈએ, તો પહેલી તો એ વાત કરીએ કે જેમ નાના હોઈએ આપણે ત્યારે 3 વર્ષથી 13 વર્ષ સુધી 750 ml દૂધ પીવું જોઈએ. ત્યાર પછી 13 વર્ષથી 19 વર્ષ સુધી 625 ml દૂધ પીવું જોઈએ. 19 વર્ષ પછી ગળપણ સુધી દરરોજનું 500 ml દૂધ પ્રતિ વ્યક્તિએ પીવું જોઈએ એવું WHO કહે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે. હવે થાય છે એવું કે દૂધ આપણે એટલા માટે પીવાનું છે કે આપણા શરીરને કેલ્શિયમની ખૂબ જરૂર છે. ઘણા બધા લોકો 40 ને 50 વર્ષે તો વાંકા વળી જાય છે. હા, તો એવું છે કે વિટામિન ડી જે છે એ નાની ઉંમરમાં બાળકમાં ખૂબ પ્રમાણમાં હોય છે અને બાળક જેમ મોટું થાય અને આપણી એજ પર એટલે 50 પછી લગભગ 600 યુનિટ રોજનું વિટામિન ડી જોઈતું હોય છે. એટલે આ ફક્ત દૂધ જ એવું છે કે જે આની અંદર વિટામિન ડી પણ આપે અને એટલા માટે રોજ 500 ml દૂધ લેવું જરૂરી છે. આપણે જિંગલ સાંભળીએ, થોડીક પછી દૂધની વાર્તા અને પછી આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીએ.
જિંગલ એવું કહે છે કે ગામડામાં ગરીબો, શ્રીમંત અને આદિવાસીનું ઉદ્ધાર બનીને આ સરકારી સંસ્થાઓ અમૂલ અને સુમૂલ એ આવી અને એના થકી જે ઘરમાં અજવાળા પથરાયા એ આપ્યા, જોયા સ્ક્રીન પર પણ જોયા, અને એની એ ખુશી વ્યક્ત કરતી હતી કે આ દૂધ ભરવાથી એના ઘરમાં કઈ કઈ ખુશીઓ આવી. આ આપણે જોયું આ જિંગલ દ્વારા, અને આ જ છે અમૂલની ગાથા. અને અમૂલની ગાથાની સાથે સુરતની અંદર આ સુમૂલે જે કંઈ એના પશુપાલકો માટે અને ગામડામાં રહેલા ગરીબ લોકો માટે જે કાર્ય કર્યા તેની ઝાંખી આપણે આ જોઈ. હું સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે ઉપસ્થિત આપણા સંઘના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક સાહેબનું સન્માન કરે. ખૂબ જ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાહેબને ઉપસ્થિત અમારા અન્ય બોર્ડ ડિરેક્ટર સાહેબો શ્રી આનંદભાઈ સાહેબ, અમારા ગામરે તાલુકાના ડિરેક્ટર સાહેબ શ્રી બળવંતભાઈ, અમારા બારડોલી તાલુકાના ડિરેક્ટર સાહેબ, અમારા માંડવી તાલુકાના બોર્ડ ડિરેક્ટર સાહેબ શ્રી રીષાભાઈ સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત એફડીએના શ્રી ચૌધરી સાહેબ, જેઓ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાંથી આજે ઉપસ્થિત રહ્યા છે, અમારા કુકરમુંડાના ડિરેક્ટર સાહેબ, હું સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ શ્રી એસવી ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગો અનુરૂપ ઉદ્બોધન કરે. નમસ્કાર. પાછળ બાળકોને બહુ મજા આવી છે, આજે કુકી પેટ ભરીને ખાવાની, બધા ખાવામાં મસ્ત છે. જુઓ, ઘરે જઈને પાછા માંગજો, મમ્મીને રોજ કહેજો મારે સુમૂલની કુકી ખાવી છે. વર્લ્ડ મિલ્ક ડે પ્રસંગે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અને આ સંસ્થાના આદરણીય વિઝનરી ડાયનેમિક ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક સાહેબ, હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી એવા આપણા કલેક્ટર સાહેબ, મહેમાનોમાં આજે આપણી વચ્ચે સુરતની જનતાને સારું આરોગ્ય પ્રાપ્ત થાય અને એના માટેના સતત પ્રયત્નો કરતા હોય એવા બિલકુલ નજીકની વિનસ હોસ્પિટલના આદરણીય બેન શ્રી તૃપ્તિબેન, અંજલિબેન, સોનાલીબેન, આદરણીય ચૌધરી સાહેબ અને માનવંતા અમારી સંસ્થાના બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીઓ, અધિકારીગણ અને સુરતમાંથી વિવિધ સંસ્થાઓમાંથી પધારેલ ભાઈઓ, બહેનો, બાળકો અને મારા વાલા પત્રકાર મિત્રો, 20 નવેમ્બર નેશનલ મિલ્ક ડે આપણે હંમેશા ઉજવણી કરતા આવ્યા છીએ. શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા ડોક્ટર કુરિયન સાહેબનો જન્મદિવસ છે અને આજે આપણે આ બધા એક જ મંચ ઉપર ઉપસ્થિત થયા હોય તો એ શ્વેત ક્રાંતિના સર્જક એવા ડોક્ટર કુરિયન સાહેબને આભારી છે. અમૂલ વિશ્વવિખ્યાત બન્યું છે ભારતભરની અંદર, આજે નહીં પણ પૂરા વિશ્વની અંદર આજના આ દિવસનું સેલિબ્રેશન થતું હશે. બે જ દિવસ પહેલા આદરણીય ચેરમેન સાહેબના સુજાવથી
કે આપણે પણ ઉજવણી તો કરીએ છીએ, પણ શહેરની અંદર જઈને નાના મોટા વિસ્તારોની અંદર કરતા હોયા છીએ. પણ આ વખતે સુમલ ડેરીની અંદર બધા બાળકો આવે, બહેનો આવે, ભાઈઓ આવે, શહેરના પ્રતિષ્ઠિત લોકો આવે, પત્રકાર મિત્રો આવે, અને 1 જૂન વર્લ્ડ મિલ્ક ડે તરીકે આપણે જે ઉજવણી કરતા રહ્યા છીએ એની ચર્ચા અને એનો વિચાર સમગ્ર સુરત અને તાપી જિલ્લાની અંદર વહેતો મૂકીએ, પહોંચતો કરીએ. આપ સૌ કોઈ જાણો છો કે પૂરા વિશ્વની અંદર જે દૂધનું ઉત્પાદન છે એ પૂરા દૂધના ઉત્પાદનની સામે ભારત પ્રથમ નંબરે છે. ગત વર્ષે આખા ભારત દેશનું પર ડે નું એવરેજ દૂધ ઉત્પાદન, આપણે પર ડે ની જે વાત કરીએ એમાં 176.3 મિલિયન ટન જેટલું હતું. એટલે આપણે દૈનિક ગણીએ તો 17.5 કરોડ લિટર જેટલું થાય. આ માત્ર ભારત, અને ભારત એ વિશ્વના ટોટલ દૂધ ઉત્પાદનના 25% છે. બાકીનું આખું વિશ્વ 75% દૂધનું ઉત્પાદન કરે છે. વર્ષ 16-17 અને 17-18 અને આ 18-19 ની જો આપણે વાત કરીએ તો 16-17 અને 17-18 ની સામે ભારતની અંદર માત્ર દૂધનું ઉત્પાદન 6.6% જેટલું વધ્યું છે. અને છેલ્લા ઘણા વર્ષોથી વાત કરીએ તો 1950 ની અંદર આઝાદીના ટૂંકા સમયગાળામાં આખા ભારત દેશનું ટોટલ જે દૂધનું ઉત્પાદન હતું એના કરતા આજે કઈ ઘણું, એટલે 17 લાખ અને 17 કરોડ, આટલો મોટો વાસ્ટ ડિફરન્સ આવ્યો છે. આ દૂધનું ઉત્પાદન વધવા પાછળનું જે કારણ છે એ કારણ દૂધના પશુપાલકો માત્ર નથી, આપણે બધા છીએ. કારણ કે આપણે દૂધની આવશ્યકતાને સમજેલા છીએ, આપણા પરિવારની અંદર દૈનિક જે દૂધનો વપરાશ થાય છે એ વધ્યો છે, અને ગત વર્ષે પર કેપિટા કન્ઝમ્પશન 294 ગ્રામ આવ્યું છે આખા ભારતમાં. એટલે નિયર બાય 300 ગ્રામ થયું. એટલે પ્રત્યેક વ્યક્તિને એમ સમજી લેવાનું કે 300 ગ્રામ દૈનિક દૂધની જરૂરિયાત છે. અને આ જે મેં દૂધના આંકડા તમને કહ્યા એ તો માત્ર ઓર્ગેનાઇઝ સેક્ટરના જ છે. અનઓર્ગેનાઇઝ સેક્ટરની જો વાત કરીએ તો એટલું ને એટલું બીજું ઉત્પાદન છે. ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કે જે કોઓપરેટિવના માધ્યમથી દૂધ આવી રહ્યું છે, સારી સંસ્થાઓના માધ્યમથી દૂધ આવી રહ્યું છે, સારું પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટ જેને કર્યું છે ડેરીમાં એના માધ્યમથી દૂધ આવી રહ્યું છે, એના આંકડા આપણી સામે મૂકવા રહ્યો છે. મને કહેતા આનંદ થાય કે આપણા સુમલ ડેરીમાં પણ છેલ્લા 2.5 વર્ષમાં જે પ્રમાણે દૂધનું ટર્નઓવર વધ્યું છે, સંસ્થાનું ટર્નઓવર વધ્યું છે, કે આજથી 2 વર્ષ પહેલાના આંકડા જો આપણે રિફર કરીએ તો 2250 કરોડ, અને આ વર્ષનું આપણું ટર્નઓવર એટલે કે 3560 કરોડ રૂપિયા જેટલું થવા પામ્યું છે. આ આપ સૌને આભારી છે. સુરતની જનતાનો દૂધ ઉપરનો વિશ્વાસ અને એમાં સુમલ ઉપરનો વિશ્વાસ કે સુમલનું દૂધ એટલે સર્વોત્તમ દૂધ, સુમલનું દૂધ એટલે સ્વાદિષ્ટ દૂધ, સુમલનું દૂધ એટલે પશુપાલકના ઘરેથી આવેલું દૂધ, અને સંપૂર્ણ પ્રક્રિયા બાદ આ સ્વચ્છ દૂધને આપણા ઘર સુધી જો કોઈ પહોંચાડવાનું કામ કરતું હોય તો આપણી આ સંસ્થા કરી રહી છે. અને આપ સૌના માધ્યમથી આ સંસ્થા દ્વારા રોજના 6.5 કરોડ રૂપિયા ગામડાના પશુપાલકો સુધી પહોંચી રહ્યા છે. એટલું જ નહીં પણ આ બાળકોના ખ્યાલ રાખવા માટે થઈને હમણાં જે નવા નવા ઉત્પાદનો આપણે શરૂ કર્યા છે, અને આપણી આ જે બહેનો એના સાક્ષી છે, તમે બધાએ પણ જોઈને રૂબરૂ પ્લાન્ટ પણ જોયા છે કે જ્યાં આપણી નાન ખટાઈ, જ્યાં આપણી કુકીઝ, જ્યાં આપણા બિસ્કિટ બને છે, કે બજારની અંદર વેચાતું વાહિયાતની પ્રોડક્ટ કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેંદાની માત્રા હોય, વેજીટેબલ ઓઇલની માત્રા હોય, હાઇજીનનું ઠેકાણું ન હોય, પરસેવો ટપકતો હોય, આટો બંધાતો હોય, એ લોટ બંધાતો હોય, અને એમાંથી બનાવેલી અનહાઇજીનિક પ્રોડક્ટ આપણા ઘરમાં જે ઘૂસી રહી છે એમને તમે બધાએ હવે એવોઇડ કરવાનું કામ ચાલુ કર્યું છે. એના ઉપરથી ખબર પડે કે દૈનિક અહીંનું જે પ્રોડક્શનનું જે કન્ઝમ્પશન છે એ વધવા માંડ્યું છે. એટલે આજના આ શુભ પ્રસંગે આ વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણીમાં આપ સૌ સહભાગી થયા, આપ સૌ અહીંયા અમારા આમંત્રણને માન આપીને આવ્યા,
એ બદલ સુમૂળ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર શ્રીઓ અને માનવંતા ચેરમેન સાહેબે પણ એમનો અમૂલ્ય સમય અમને આપ્યો અને આ પ્રસંગને દીપાવવા માટે આપ સૌના સાક્ષી બન્યા છે. તો ફરીથી એકવાર આ શુભ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરી મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. જય સરકાર. અત્રે ઉપસ્થિત ડોક્ટર તૃપ્તિબેનને હું વિનંતી કરીશ કે દૂધ વિશે આપણને ટૂંકમાં સમજાવે. આજે વર્લ્ડ મિલ્ક ડે છે. ખાસ કરીને રાજુભાઈ પાઠક સર, ડોક્ટર ચૌધરી સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને ઇન્વિટેશન આપીને કહ્યું કે મેડમ તમે એક વખત આવી જાઓ અને દૂધ વિશે કંઈક સમજાવી જાઓ. પણ હું આવી અને પછી મેં જે સાંભળ્યું એના પરથી મને એવું લાગ્યું કે 5 મિનિટ મારે કાઢવી એના કરતાં તો એ લોકોનું સાંભળીને મને વધારે નોલેજ મળ્યું. તો એથી વધારે મારે તમને કંઈ કહેવું જ નથી. હું તો એઝ અ ડૉક્ટર અને મારું મેઇન કામ છે ફિમેલ ઓબેસિટી અને મેનોપોઝલ ફિમેલ. તો એ સંદર્ભમાં દૂધ રિલેટેડ હું તો એટલું જ કહીશ કે મેનોપોઝલ ફિમેલ અથવા લેડીઝ એણે જે રેગ્યુલર કોર્સમાં મિલ્કનું કન્ઝમ્પશન કરવું જોઈએ એ આપણા પાસેથી હમણાં જ એક ફિગર મળ્યો કે 20-25 એટલે કે લેડીઝોએ અને જેન્ટ્સે 20-25 એટલીસ્ટ 500 ગ્રામ પર ડે મિલ્ક કન્ઝમ કરવું જોઈએ. એ ફિગર એટલા ઇઝીલી બોલી ગયા પણ કદાચ તમારા લોકોના ધ્યાનમાં ન પડ્યું. 500 ગ્રામ પર ડે એટલે દૂધની એક કોથળી. આપણું રોજનું કન્ઝમ્પશન એટલીસ્ટ મેનોપોઝલ ફિમેલ માટે 1000 થી 1500 ગ્રામ કેલ્શિયમ જોઈએ. તમે રોજનું 500 ગ્રામ દૂધ કલેક્ટ કરશો તો તમારી 60-70% કેલ્શિયમની માત્રા, પ્રોટીનની માત્રા, વિટામિન B12ની માત્રા, રાઇબોફ્લેવિન, વિટામિન D3 આ બધું જ તમને આ મિલ્કમાંથી મળી જશે. હવે ઘણા બધા લેડીઝો પૂછશે કે મેડમ આ ફેટ વાળું આ લોકોનું જે દૂધ આવે છે એ સારું કે કાઉ મિલ્ક સારું? તો હું ચોક્કસ કહીશ કે કાઉ મિલ્ક ઇઝ બેટર ધેન બફેલો મિલ્ક. કાં તો કાઉ મિલ્ક પીઓ અથવા સ્કીમ મિલ્ક પીઓ, ઇટ ઇઝ વન ઇન ધ સેમ, બટ કાઉ મિલ્ક ઇઝ બેટર ધેન બફેલો મિલ્ક કારણ કે એની માત્રા, ફેટની માત્રા વધારે હોય છે. તમને ઘણા લોકોને વિચાર આવે છે કે દૂધ પીવાથી વજન વધે, હા કે ના? દૂધ પીવાથી વજન વધે પણ દૂધમાં જે માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન B12 છે એ રાતની રોજની 500 ગ્રામની માત્રામાં લેવાથી ફેટનું પ્રમાણ વધે એવી કોઈ અત્યાર સુધીની રિટર્ન એ નથી. પણ છતાં પણ એક રિક્વેસ્ટ કરું છું કે બેટર છે કે કાઉનું મિલ્ક વાપરો. ગાયનું દૂધ વજન વધારો ઘટાડવા માટે વધારે સારું છે બફેલો મિલ્ક કરતાં. એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, મેનોપોઝલ ફિમેલ કે રોજનું 500 ગ્રામ દૂધ અવશ્ય પીવું જોઈએ. બાકીની બધી માહિતી મેં અત્યારે સ્ટેજ પર બેસીને ચૌધરી સાહેબ મારફત અને ડોક્ટર સાહેબ મારફત સાંભળી લીધી છે એટલે મારે વધારે તમને કંઈ કહેવું નથી. ઓકે, થેન્ક યુ. સુમુલેરીની અંદર 70% જેટલું ગાયનું દૂધ આવે અને તમે ગોલ્ડ પીઓ તો પણ એટલો જ ફાયદો કરે. હમણાં જ USFDA રિસર્ચ કર્યું છે એ પ્રમાણે જે દૂધનો ફેટ છે એ આપણને નડતો નથી અને એ ફેટ વિટામિન A, D, E અને K, કારણ કે આ બધા જ વિટામિન ફેટ સોલ્યુબલ વિટામિન છે. જો વિટામિન ડી અને વિટામિન એ આ બધી જ વસ્તુ જો ફેટ સોલ્યુબલ હોય અને ફેટ ન હોય બોડીમાં તો આ વિટામિન ડાયજેસ્ટ થતા નથી. એટલે વિટામિન્સ લેવા માટે કારણ કે વિટામિન ડી હશે તો કેલ્શિયમ એબ્સોર્બ થશે. એટલે આપણો તો પ્રશ્ન છે કેલ્શિયમ લેવું અને કેલ્શિયમ કોઈ પણ અત્યારે જે પણ આપણે ખોરાક લઈએ છીએ એમાં દૂધ જ એક એવું છે કે જેમાંથી 70% આપણે કેલ્શિયમ એ આપી શકે. બીજું કે કેલ્શિયમની એમાં બાયો અવેબિલિટી જબરજસ્ત છે. આ દૂધ એ પૃથ્વી પરનું અમૃત છે અને કેલ્શિયમની બાયો અવેબિલિટી જેટલી દૂધમાં છે એટલા કોઈ પદાર્થમાં નથી. 100 ગ્રામ કેલ્શિયમની ગોળીઓ ખાવ તો ફક્ત 13 મિલી માઇક્રોગ્રામ કેલ્શિયમ બ્લડને મળે પણ જો તમે દૂધ લો તો 100 એ 100% કેલ્શિયમ
બોડી એક્સેપ્ટ કરે છે. અને આ દૂધનો ગુણધર્મ છે એટલે દૂધ આપણે જુદી જુદી વેરાયટીમાં બનાવીએ છીએ. ગોલ્ડ દૂધ બનાવીએ છીએ તો 6 ફેટ અને 9% ઘનતત્વ છે. અને જે આપણું ગાયનું દૂધ છે તો એમાં એવરેજ 3-3.5% ફેટ હોય અને 8.5% ઘનતત્વ હોય. કુદરતી રીતે આ બંને દૂધમાં કોઈ એવો ફર્ક છે નહીં. એટલે કોઈ પણ દૂધ અત્યારે તમે કન્ઝ્યુમ કરો, સવાલ એ છે WHO એમ કે છે તમે દૂધ પીઓ. અને જે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે એ લોકો 200 ml દૂધ ઇઝ ઇક્વલ ટુ 250 g દહીં. જે લોકોને દૂધ પીવાથી 1001 બાળકને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય અને ઝડપ થઈ જાય ને, તો એના માટે એને દહીં ખાવાની જરૂર છે. અને નાના બાળકોની ખાસ જો વાત કરીએ આપણે તો 1 ગ્લાસ દૂધ બરાબર 45 g પનીર, આ વસ્તુ જો ખાવામાં આવે તો ખૂબ જ આપણે આગળ વધી શકીએ. અને બીજી વાત રહી વાત વેઇટની, બોડી વેઇટની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અત્યારનો એક ટ્રેન્ડ નવો છે અને આ પ્રૂવન છે. આપણે પ્રોટીન કેટલું લેવું જોઈએ તો કે પ્રોટીન આપણું જે વજન છે વજન મલ્ટીપ્લાય બાય 0.8. તમારું માની લો કે વજન 60 કિલો છે તો 60 × 0.8 આ જે જવાબ આવે એટલું 48 g પ્રોટીન દરરોજ લેવું જોઈએ. હવે એ પ્રોટીન ક્યાંથી મળે બસ આ ગણવાનું છે. અને એટલા માટે દૂધ પ્રોટીન પણ આપે છે અને B12 જનરેટ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે અને B12 થી ઘણા બધા રોગો થાય છે. તો હું વધુ સમય ન લેતા દૂધથી ફાયદા શું થાય અને સુમૂળ ડેરી શું કરે છે એની એક નાની ફિલ્મ આપણે જોઈએ અને ત્યારબાદ સંઘના ચેરમેન રાજુભાઈ પાઠક સાહેબનું વક્તવ્ય આપણે સાંભળીશું અને ત્યારબાદ આપણી પાસે ઉપસ્થિત અન્ય મહેમાનો છે એમના ખૂબ ટૂંકા મંતવ્ય અને દૂધ પીવાથી એમના જીવનમાં એમને જે ફાયદા થયા છે તે કહીશું. એની સાથે હું તમને સાયન્ટિફિક માહિતી આપતો રહીશ. સર્વોપનિષદો ગાવઃ દુગ્ધા ગોપાલનન્દનઃ પાર્થો વત્સઃ સુધીઃ ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. શું તમે દૂધ વગર પોતાનું જીવન વિચારી શકો છો? નહીં ને. એવી જ રીતે સુમૂળ ડેરી આપણા જીવનનો તેમજ આપણી દિનચર્યાનો એક અતૂટ ભાગ છે. જેમ દૂધ વગરનું જીવન આપણને અકલ્પ્ય લાગે છે તેમ સુમૂળ ડેરીનું યોગદાન આપણા જીવનમાં તેમજ સમાજ પ્રત્યે અકલ્પ્ય છે. ખેડૂતોના તથા ગ્રાહકોના વિશ્વાસની કડી એટલે સુમૂળ. વહેલી સવારે 60 લાખ સુરતીઓની સવારને સવારે છે ને ગામડામાં 3.5 લાખ ખેડૂતોના પરિવારને આજીવિકા આપે છે. સુમૂળ ડેરીના ડાયનેમિક ચેરમેન શ્રી રાજુભાઈ પાઠકના સફળ નેતૃત્વ હેઠળ સુમૂળ ડેરીએ દૂધ ઉત્પાદકોની દૈનિક આવકમાં 21.84% વધારો શહેરમાં કોઈ પણ જાતનો ભાવ વધારો કર્યા વગર કરેલ છે. સુમૂળ ડેરીએ તેના અસરકારક વહીવટથી 16.10% ટર્ન ઓવરમાં વધારો કરેલ છે તથા પશુપાલકોને વિના વ્યાજની 200 કરોડ રૂપિયાની લોન સહાય આપી સુરત તથા તાપી જિલ્લાના ખેડૂતોને આર્થિક સમૃદ્ધિ આપી છે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ 17/4/2017 ના રોજ અદ્યતન એવા આઈસ્ક્રીમ પ્લાન્ટ, બેકરી પ્લાન્ટ તથા ગીર અમૃતમ પ્રોજેક્ટ તેમજ એશિયામાં સૌથી અદ્યતન એવા જાનવરોના ફૂડ માટે એકમાત્ર ફૂડ સેફ્ટી ધરાવતો કેટલ ફીડ પ્લાન્ટ ઉદ્ઘાટિત થયો છે. આપ સૌ તો અહીંયા મને આશીર્વાદ આપી રહ્યા છો, લાખોની સંખ્યામાં આવીને આશીર્વાદ આપી રહ્યા છો, પરંતુ હું અનુભવ કરું છું કે આ વિસ્તારના પશુ એ પણ આજે આપણને આશીર્વાદ આપી રહ્યા છે. આજે પશુધાન દ્વારા પશુઓને ઉત્તમ આહાર, આનાથી મોટી સેવા કઈ હોઈ શકે. દૈનિક 18 લાખ લીટર પ્રોસેસ કરતી આ સુમૂલે માનવ જાતને ઉપયોગી એવા પોષણક્ષમ ઉત્પાદનો પેદા કરી સુરતની જનતાને તંદુરસ્ત બનાવી છે. સુમૂલ ડેરીનો પ્લાન્ટ વૈશ્વિક સ્તરના ધારાધોરણો તથા ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ દ્વારા શુદ્ધતાની ખાતરી સાથે તમારા સુધી અમારી પ્રોડક્ટ્સ લાવે છે. ભારતમાં સૌ પ્રથમ પ્રોબાયોટિકનું વધુ વેચાણ કરવાની સિદ્ધિ સુમૂળ ડેરીએ હાંસલ કરી છે. શહેરની 3000 આંગણવાડીના બાળકો, ગ્રામ્ય કક્ષાની 3500
300 શાળાઓ તથા 1,25,000 લાભાર્થીઓને 45 દૂધ તેમજ કુપોષિત બાળકોને વિટામિન એ તથા વિટામિન ડી યુક્ત દૂધ આપી પોષણ પૂરું પાડે છે. આ દૂધ નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપવામાં આવે છે. સુમૂલ એના અનટચ હાઇજેનિક તથા ઓટોમેટિક બેકરી પ્લાન્ટમાં અતિ શુદ્ધ ઘટકોથી સેન્ડવિચ બ્રેડ, વ્હીટ બ્રેડ તથા અન્ય બેકરી ઉત્પાદનોની વેરાયટી જેવા કે કુકીઝ, શુદ્ધ ઘીની નાન ખટાઈ, નમકીન અને ખાખરા બનાવે છે. આ ઉપરાંત 45 વધારે પ્રકારની મીઠાઈઓ પણ બનાવે છે, જે સુમૂલ ડેરીનું નવું કીર્તિમાન છે. આ ઉપરાંત સુમૂલ ડેરીની ગ્રાહક લક્ષી સેવાએ સુરત શહેરને દૂધની જાગૃતિ તથા જાણકારી માટે મોબાઈલ ટેસ્ટિંગ વાનનો તદ્દન નવો કોન્સેપ્ટ આપ્યો છે. આ વાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને બહેનોને એમના ઘરમાં વપરાતા દૂધની ચકાસણી કરી આપી ભેળસેળનું દૂધ પધરાવતા લોકોને ખુલ્લા પાડે છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કુપોષણ નિવારવા ટેક હોમ રાશન એટલે કે THR માટે સુમૂલ ડેરીને પણ જવાબદારી સોંપી છે, જેનો સુમૂલ ડેરીને ગર્વ છે. મંત્રને લઈને આ ગુજરાત
એ સરદારનું ગુજરાત, ગાંધીનું ગુજરાત, મોદીનું ગુજરાત, એ ગુજરાતને આપણે શક્તિશાળી ગુજરાત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ઓપરેટિવ બિલ્ડ ફેડરેશન સુમિલ દેવીને ખૂબ ખૂબ અભિનંદન આપીને મારી વાત પૂર્ણ કરું છું. આજે હું શપથ લઉં છું કે ભારત દેશના બાળકો, મહિલાઓ અને કિશોર કિશોરીઓને કુપોષણ મુક્ત બનાવવાનું વચન આપું છું. રાષ્ટ્રીય પોષણ મહ દરમિયાન હું પ્રત્યેક ઘર સુધી આ સંદેશો પહોંચાડીશ. મારા દેશના બાળકો સ્વસ્થ બને તેવા આ ઉમદા આંદોલનમાં હું જોડાઈશ. સહી પોષણ, દેશ રોશન. આપના વિશ્વાસની કસોટીમાં હંમેશા ખરો ઉતરતો સુનિલ. અમારી સંસ્થાના દીપદ્રષ્ટા અને અમારા ચેરમેન શ્રી, આપ બધાએ જોયું કે સુમૂલ ડેરી એક આખું એનું નિયામક મંડળ અને સુમૂલ ડેરી પોતે ઓથ લઈ રહી છે કુપોષણને નિવારણ કરવા માટે. અને આ ભગીરથ પ્રયાસ ઘણા વખતથી આપણે કરી રહ્યા છીએ. તો આ તબક્કે આપણે હવે સંઘના ચેરમેન શ્રીને સાંભળવા જઈ રહ્યા છે. એ પહેલા હું અમારી વચ્ચે ઉપસ્થિત વાઇસ ચેરમેન સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. આ વર્ક મેટલે પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત મારા સંસ્થાના એમડી ભાઈ શ્રી સંજીવભાઈ, મારા વાઇસ ચેરમેન ભાઈ શ્રી રીતેશભાઈ, ડૉક્ટર તૃપ્તિબેન, અંજલિબેન, સોનાલીબેન, મારા બોર્ડ ડાયરેક્ટર, અધિકારી મિત્રો, માતાઓ, બાળકો, પત્રકાર મિત્રો, ખૂબ લોકોએ કોઓપરેટિવ પ્રવૃત્તિ ટેકનિકલી બધી વાતો કરી. બહુ સરળ ભાષામાં વાત કરું તો ગીવ એન્ડ ટેક જેવી વાત છે. બધાને એવું લાગતું હશે કે આ કાર્યક્રમ સુમૂલની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા માટે છે, તો એ નથી. તમે શહેરીજનો જે રૂરલ વિસ્તારમાં જે લોકો પોતાનો વ્યવસાય, પોતાની ઓળખ, સામાજિક ઓળખ, ઘર આંગણે રોજગારી મેળવે છે, તો એની સામે તમને શુદ્ધ પ્રોડક્ટ આપીને તમારા બાળકોની, તમારી તંદુરસ્તી પણ સાચવવાનું કામ કરે છે. તમે એ લોકોને આર્થિક તંદુરસ્તી આપો છો. એની સામે આ કોઓપરેટિવની રચના ગુજરાતમાં થઈ એ આપણા વડવાઓનું કેટલું વિઝન હશે. આખા દેશમાં જ્યારે સ્ટીલ આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં નક્સલાઇટ એક્ટિવિટી ચાલે છે,
આપણે ત્યાં ગુજરાત ને બાકાત કરીએ તો જે અંતરિયાળ વિસ્તાર છે, જંગલ નો વિસ્તાર છે, ત્યાં આઝાદી થી લઈને આજ દિન સુધી આ નક્સલાઇટ એક્ટિવિટી નું પ્રમાણ ન હોવાનું એક મૂળ કારણ હોય તો આ કોઓપરેટિવ વ્યવસ્થા છે. કારણ કે એનું અર્થોપાર્જન નો એક ખૂબ મોટો ઓપ્શન આ કોઓપરેટિવ વ્યવસ્થા આપ્યો છે. સહકારી પ્રવૃત્તિએ એને ઘર આંગણે જંગલમાં પણ પશુપાલન કરીને લેન્ડલેસ લોકો, જમીન વિહોણા લોકો પણ આ વ્યવસાય કરીને જે પોતાનું જીવન ગુજારે છે. શહેરોમાં એ લોકોને રોજગારી માટે ભટકવું નથી પડતું તો ત્યાં દરેક જાતના શોષણના ભોગ બનતા હોય છે. આવું ન બનવાનું કારણ ગુજરાતમાં હોય તો એકમાત્ર આ એક ઊભી કરેલી કોઓપરેટિવ ચળવળ છે. આ વાત કરી ઓર્ગેનાઇઝ સેક્ટરની તો ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આજે પણ હિન્દુસ્તાનમાં ખૂબ મોટો ઓછો હિસ્સો છે. લોકો લૂઝ લૂઝ અવેરનેસ ખૂબ ઓછી છે. આજે પણ ઘણા ઘરોમાં એવી માન્યતા છે કે તાજું દૂધ પીવું આવી માતાઓ બહેનોની માન્યતા હોય છે અને આ ડિસિશન ઘરમાં એમનું જ હોય છે, કઈ પ્રોડક્ટ વાપરવી કઈ નહીં વાપરવી. પણ જે પ્રકારે કલેક્ટર સાહેબે વાત કરી, અમારા એમડીસીએ વાત કરી, અમારા માર્કેટિંગના હેડ મનીષભાઈએ વાત કરી, આપણે ખાસ આગ્રહ રાખવો એટલા માટે જોઈએ કે લૂઝ દૂધ જે છે એ થોડી જ મિનિટમાં ખુલ્લામાં રહેવાથી લાખો બેક્ટેરિયા ડેવલપ થતા હોય છે. એટલે આપણે પાસ્ચ્યુરાઇઝ દૂધનો જ આગ્રહ રાખવો જોઈએ. હું માર્કેટિંગના સબ્જેક્ટને લઈને વાત નથી કરતો, પણ આપણી હેલ્થ કોન્શિયસના લઈને વાત કરું છું. આપણે જે આપણા બાળકોને આપણે જે કંઈક દૂધ પીવડાવીએ છીએ કે દૂધની પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ એ હાઇજેનિક છે કે નહીં એની અવેરનેસ પણ આપણામાં હોવી જોઈએ. બીજી જે વાત કરી તો અમે બેઠા તો એક આખી પ્રોક્યુરમેન્ટની જે કોઓપરેટિવની વ્યવસ્થા છે એ બિલકુલ સાયન્ટિફિક છે. એના બધા લેયર અમે કમ્પ્લીટ કરીને સુમૂલ ડેરી સુધી એ દૂધ આવે છે. અને મને કહેતા આનંદ થાય છે કે આ લગભગ આ જૂન માસમાં 100% બલ્ક ચિલિંગ સેન્ટર અમારા નાના દરેક જગ્યાએથી આ જેવું દૂધ ભરાશે તેવું દૂધ તદ્દન ઠંડી અવસ્થામાં ચીલ્ડ અવસ્થામાં રહેશે. એટલે બેક્ટેરિયા ખૂબ ઓછા પ્રમાણમાં ડેવલપ થાય અને જે ડેવલપ થાય એને અમે અહીંયા પ્રોસેસ કરીએ છીએ, પાસ્ચ્યુરાઇઝ કરીએ છીએ. એટલે તંદુરસ્ત પ્રોડક્ટ આપવાનું ભગીરથ કાર્ય સુમૂલ અને ગુજરાતમાં અમૂલ, અમૂલ એ અમારું ફેડરેશન છે આખા ગુજરાતનું. અમૂલ ખેડા ઇન્ડિયન અલગ છે, બધા લોકોને ખ્યાલ નથી કે અમૂલની પ્રોડક્ટ અલગ છે, પણ અમૂલ અમારે આખા દેશમાં કે વિશ્વમાં સુમૂલ એટલે જો ગુજરાત બહાર વેચવું હોય તો અમૂલ બ્રાન્ડથી પેક કરવું પડે અમારે દરેક પ્રોડક્ટ. એટલે આ તમારા નોલેજ માટે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી, ડૉક્ટર કુરિયન સાહેબની વાત કરી. કારણ કે આ વિચાર જે આવ્યો હતો પોલસન ડેરીની સામે ઓપ્શન શા માટે ત્યારે, તો ત્યારે શોષણ વૃત્તિ પ્રાઇવેટાઇઝેશનમાં, તો આ કોઓપરેટિવ મુવમેન્ટ છે તો શહેરીજનોને બી એટલી હું સમજ એટલી આપું છું કે અમે આ સંસ્થાના માત્ર ટ્રસ્ટી છીએ અને આ કોઓપરેટિવ મુવમેન્ટમાં એની જે કંઈ ઉપજ આવે માત્ર અમારો વહીવટી ખર્ચ કાઢીને બાકીના પૈસા અમે પાસોન કરી દેતા હોઈએ છીએ ઉત્પાદકોને, પશુપાલકોને. એટલે ગરીબોને આ જીવનમાં આર્થિક ઉત્થાન કરવાનું ભગીરથ કાર્ય પણ તમે ઇનડાયરેક્ટલી સુરત શહેરીજનો કરી રહ્યા છો.
તમે મલ્ટીનેશનલ કંપનીની પ્રોડક્ટ વાપરશો તે પૈસો કાં જશે? એ પૈસો જશે કાં, એમાં કોઈ ડિટેલમાં હું નથી પડતો, કંઈક પૈસો જશે વ્યક્તિ કે થોડા વ્યક્તિઓ પાસે, અને પૈસો વપરાશે ક્યાં એનું પણ અહીંયા પત્રકાર મિત્રો જે ખબર છે મને કહેવામાં છોજ પણ નથી કે મલ્ટીનેશનલ કંપનીના પ્રોફિટના અમુક પર્સન્ટેજ કન્વર્ઝનની પ્રક્રિયામાં જાય છે. આ કન્વર્ઝનની પ્રક્રિયા રોકવાનું કામ પણ આપણે કોર્પોરેટના માધ્યમથી ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છીએ. જે પ્રકારે કલેક્ટર સાહેબે વાત કરી તો આખા ગુજરાતના અમારા બધા સંઘો છે દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ, એ સંઘોમાં મારી સંસ્થામાં 24 કલાક 70 જેટલા વેટરનરી ડોક્ટર સેવા આપી રહ્યા છે, અને રૂટની પ્રક્રિયા માત્ર સુમૂલ ડેરી કરે છે જેથી પશુમાં કોઈ પણ જાતનો રોગ નહીં થાય અને પ્રોએક્ટિવ થઈને એની ટ્રીટમેન્ટ થાય. આવી દરેક પ્રકારની અમે સાયન્ટિફિક સિસ્ટમ ડેવલપ કરી છે. સુરતના લોકોની અમારી એક સામાજિક જવાબદારી છે કે આપણી શુદ્ધ પ્રોડક્ટ આપણા શહેરીજનોને મળે, એ માટેનો પણ સુમૂલ ડેરી એક નવતર પ્રયોગ કર્યો છે. હું સાદી ભાષામાં તમને સમજાવું તો અત્યાર સુધીની કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં કે કોઓપરેટિવ સેક્ટરમાં પ્રોડક્ટ સાથે વિનામૂલ્ય ટેસ્ટિંગ માટેની સુવિધા અત્યાર સુધીના ઇતિહાસમાં તો એ નથી કરી. સુમૂલ ડેરીએ ચિંતા કરી કે ભાઈ આપણા સુરતમાં એડલ્ટેશન વાળું જે દૂધ ને દૂધની બનાવટના પ્રોડક્ટો પ્રાઇવેટમાંથી આવે છે એના માટે શું કરવું? તમે બે ટેસ્ટિંગ વાનો વિનામૂલ્યે એક પણ પૈસો ચાર્જ લીધા વગર તમારા ઘેર બેઠા તમારી આ પ્રોડક્ટ દૂધની કે દૂધની બનાવટની આ પ્રોડક્ટ તમે ફ્રી ઓફ કોસ્ટમાં ચેક કરાવી શકો એ માટેની સુવિધા ઊભી કરી આખા હિન્દુસ્તાનમાં સુમૂલ ડેરીએ. અને એમાં એવું નથી કે બીજાને જ, અમારું દૂધ પણ તમે લાવીને ચેક કરાવી શકો છો. આટલો કોન્ફિડન્સ ક્યારે આવી શકે કે પ્યોરિટી હોય તો જ તમે આટલા કોન્ફિડન્સ સાથે માર્કેટમાં તમે જઈ શકો. મને કહેતા હજુ પણ દુઃખ થાય છે કે સુરતમાં અમે આ વ્યવસ્થા ઊભી કરી એમાંથી અમારા સુમૂલના બી સેમ્પલ લેવાયા, અને પ્રાઇવેટ સેક્ટરના બી જે દૂધો આવે છે દૂધની પ્રોડક્ટ આવે છે એના સેમ્પલ લેવાયા, 100% પ્રાઇવેટના ફેલ ગયા છે. હું છાતી ટોકીને સાયન્ટિફિક કહું છું, પણ સુરત કોર્પોરેશનના કમિશનર સાહેબને પણ અમે વારંવાર ફોલોઅપ કરીએ છીએ, અમને હજુ પણ સહયોગ મળે, અને કલેક્ટરશ્રીને પણ અમે તો કીધું છે કે અવેરનેસ લાવો લોકોને, કારણ કે માણસ માતાઓ બાળકને પોતાના જે કંઈક આમદની આવક હોય એનાથી મોટું બજેટ બાળક માટે કાઢતા હોય છે, બાળકને દૂધ પીવડાવતા હોય છે, એ દૂધ પ્યોર છે કે નહીં એ લોકો પાસે કોઈ સાયન્ટિફિક ટેકનિકલી કોઈ સિસ્ટમ નથી યુઝર માટે, તો એ ઊભી કરી છે તો એનો પૂરેપૂરો ઉપયોગ થાય અને લોકોને સ્વચ્છ અને સારું દૂધ દૂધની બનાવટના પ્રોડક્ટ મળી રહે એવા શુભ હેતુ સાથે અમે આ ઝુંબેશ ચલાવી છીએ. ઝુંબેશમાં પત્રકાર મિત્રો પણ અવેરનેસ ઊભી કરે અને અમે આ વ્યવસ્થાનો શહેરીજનો પૂરેપૂરો ઉપયોગ કરે. મારું સુમૂલનું દૂધ પીએ એવું નથી કહેવું, પણ જ્યાંથી દૂધ પીઓ છો એ દૂધ પ્યોર છે કે નહીં એના માટે અમે જો સુવિધા ઊભી કરી છે તો એનો ઉપયોગ કરો, આટલો જ મારો આગ્રહ છે. કારણ કે બાળકોને, નિર્દોષ બાળકોની હેલ્થ સાથે ચેડા થાય એ કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય.
આ આપણા બધાની સામૂહિક જવાબદારી છે. તો આવો આપણે બધા આ વર્લ્ડ મિલ્ક ડે ના દિવસે સંકલ્પ કરીને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. રૂરલ વિસ્તારમાં બેઠેલા આપણા ગરીબ પશુપાલકો છો, એમના આર્થિક જીવનમાં પણ નિર્માણ માટે આપ શહેરીજનો ઉપયોગી થાવ છો એ બદલ આપ સૌને પણ અભિનંદન. અને આપણું શહેર સુરત શહેર તંદુરસ્ત બને એ દિશામાં આપણે સંકલ્પ કરીને આગળ વધીએ. એ જ અભ્યર્થના. અસ્તુ, જય સહકાર. ખૂબ ખૂબ આભાર ચેરમેન સાહેબ આપનો. હું હવે અમારા આપણી વચ્ચે ઉપસ્થિત મિસ સોનાલી ઠક્કર, જે રોલર સ્કેટિંગમાં ઇન્ટરનેશનલ લેવલ સુધી ગઈ છે અને સ્પેશિયલ કિડ્સ કેટેગરીમાં ઇન્ટરનેશનલ લેવલ સુધી ગઈ છે, આપણે ખૂબ શાંતિથી એના 4-5 વાક્યોમાં જે કંઈ કહેવા માગે છે એને સમજીએ. મારું નામ સોનાલી ધર્મેન્દ્ર ઠક્કર છે. હું માડલ સ્કૂલમાં ભણું છું. હું 2015 ઓલિમ્પિકમાં 2 મેડલ લાવ્યો છું સ્કેટિંગમાં. હું 3 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ખાતે હું દિલ્હી ખાતે અવોર્ડ છું. દૂધ કારણે હું કહેવા માંગીશ, દૂધ શક્તિ માટે બહુ સારું છે, બધાએ પીવું જોઈએ. અને તાકાત તો દૂધ પીતો તો તાકાત તો રહેવાની છે. થેન્ક યુ. સોનાલી ખૂબ નાની હતી ત્યારથી અહીંયા આવતી હતી શાળામાં, અને દિવ્યાંગ બાળકોની શાળા છે અને એ શાળામાંથી એ લેવલમાં ઇન્ટરનેશનલ લેવલ સુધી ગઈ. અને આ બાળકીને નાની હતી ત્યારે અમે જોઈ છે, સુમૂલ દૂધ પીધા પછી અહીંયા શરીરમાં અને બધે જ રીતે જે પરિવર્તન છે, અને આ સ્પેશિયલ ચાઇલ્ડ છે અને એટલા માટે જ આ ગૌરવની બાબત છે કે દૂધ તંદુરસ્તી માટે શું કરી શકે. આપણે સોનાલીને ખૂબ તાળીઓથી વધાવી લઈએ. હું મિસિસ અંજલિ જીનવાલા, જેઓ મિસિસ ઇન્ડિયા લિગેસી 2018 એવોર્ડ લઈને આવ્યા હતા, અને એમના જીવનમાં દૂધનું જે મહત્વ છે એ એમના મોઢેથી જ આપણે સાંભળીએ, અને એમણે આ જે પણ કંઈ આપણે એમને જોઈએ જે સ્વરૂપમાં જોઈ રહ્યા છે તો એ શું છે બધું એ પણ એમના મોઢે સાંભળીએ. હું નથી કહેતો. જય શ્રી કૃષ્ણ. મને આજે ખૂબ આનંદ થાય છે અને એની સાથે મારા સુરતનું એક ગૌરવ હું છું એ જાણીને પણ મને ખૂબ આનંદ થાય છે. ને હું એ સુરતથી બિલોંગ કરું છું જ્યાં સુમૂલ ડેરી જેવી ઉચ્ચ ડેરીઓ જેના થકી અસંખ્ય દૂધ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. જ્યારે નાના હતા ત્યારે સાંભળેલું હતું સાયન્સમાં કે દૂધ સંપૂર્ણ આહાર છે, પણ દરેક માતાઓ દૂધ તો પીવડાવી દે છે બચ્ચાઓને, પણ એ દૂધમાંથી શું મળે છે, એના થકીના ફાયદાઓ શું છે એ ઘણી માતાઓને ખબર નથી હોતી. મને ખુદને નોલેજ હતું, પણ અહીં આવ્યા પછી આ લોકોની વાત સાંભળ્યા પછી મને દૂધમાં એકચ્યુઅલી શું હોય છે કે આપણા ઘરે આવી જાય છે, આપણે લોકો પીએ છીએ અને બાળકને કહીએ છીએ ચલ દીકરા દૂધ પી લે, પણ એને પણ આ વસ્તુનું નોલેજ આપવું જરૂરી છે કે દૂધ આપણા ત્યાં આવે છે કેવી રીતે. બહુ દૂરથી ગામડાઓમાંથી જે ભરવાડાઓ હોય છે જેઓની સ્ત્રીઓ બરાબર ગાયોને નવડાવતી હોય છે દીકરા, એમાંથી દૂધ એ લોકો હસ્તે મોડે કાઢતા હોય છે. એટલે એ હસ્તે મોડે દૂધ કાઢવાનું પણ એક રીઝન છે બીકોઝ ઓફ એ દૂધની મીઠાશ. મારું કહેવું એવું છે કે દૂધમાંથી શું મળે છે, દૂધ એ આપણા બ્રેઇનને પણ બહુ ડેવલપ કરે છે, દૂધ આપણા શરીરને પૂરતું કેલ્શિયમ પૂરતું કરે છે. અને આજનો ટ્રેન્ડ છે સૌ
મધર ને એવું હોય છે કે સ્લિમ એન્ડ ટ્રીમ, પણ સ્લિમ એન્ડ ટ્રીમ તમે ક્યાં સુધી રહી શકો? ઉંમર થતા તમને દૂધ તમારા શરીરમાં રહેલા કેલ્શિયમ ને હાડકાઓ જે પોચા થઈ જાય છે, જેમ કે જ્યારે નાના હોય છે ત્યારે કેલ્શિયમ ની જરૂર છે કે હાડકા મજબૂત થાય એના માટે આપણે દૂધ પીએ છીએ. બાલ અવસ્થા અને ગર્ભની અવસ્થા આ બંને અવસ્થા એક સેમ હોય છે કે જે બંને જગ્યાએ દૂધની માત્રા એટલી જ જરૂરી હોય છે, એટલે દૂધ પીવું જોઈએ. સ્પોર્ટ્સ હોય કે ગમે તે ફીલ હોય, આજે બહેનો હું તમને કહીશ કે બ્યુટીમાં બી દૂધની એટલી જ જરૂરી છે કે એક ટીપ્સ આપવામાં છે, તમારા ઘરે આવતું સવારનું દૂધ, કાચું દૂધ જે તમે લઈને ફેસ પર તમે એપ્લાય કરો છો તો એ તમારા ફેસને એકદમ ક્લિન્ઝિંગ, તમારો ફેસ એકદમ ક્લીન કરે છે. અને હું નાનપણથી સુમૂલનું દૂધ પીઉં છું. મોટી થઈ અમને સ્કૂલમાંથી અહીંયા પ્લાન જોવા માટે લાવેલા, અમે અંદર જઈને પણ જોયું છે કે દૂધ આ લોકોનું જે છે એકદમ નીટ એન્ડ ક્લીન હોય છે, કે આપણે બિલકુલ એને કોઈ નુકસાન નથી થતું. અને બીજું એ કહેવાનું કે જેમ જેમ દિવસો, જેમ જેમ વર્ષો, જેમ જનરેશન ગેપ વધતો જાય તેમ આજે યંગસ્ટરને છે ને કોલ્ડ ડ્રિંક્સ તરફ વધારે એટ્રેક્શન હોય છે. પણ મારો એક જ મેસેજ છે, એટલી જ વિનંતી છે કે તમે જેટલું કોલ્ડ ડ્રિંક્સમાં ઇન્ટરેસ્ટ રાખો છો એટલું દૂધ પીઓ બી રાખો. જેમ કે સવારે અને સાંજે રાત્રે, આ અમારા ઘરનો અમારા દાદીનો એક નિયમ હતો કે દીકરાઓ સવારે ઉઠે એટલે દૂધના ગ્લાસ તૈયાર હોય અને રાત્રે સૂતી વખતે દૂધના ગ્લાસ. જેમ કે મારા દાદા દાદી કે ગમે તેમ આખો દિવસમાં ગમે તેટલું પેટ ભરેલું હોય પણ એ લોકોને એક વસ્તુનું નોલેજ કે દૂધમાં રોટલો નાખીને ચૂરીને ખાવામાં એ લોકોને કે શરીરમાં એક એનર્જી મળે છે. એટલે આનાથી તો વધારે હું કંઈ કહી નહીં શકું, પણ આજે મને ખૂબ આનંદ થાય છે કે સુમૂલ દેવીના તેમજ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાવી. સો થેન્ક યુ મિસિસ ઇન્ડિયા લેગેસી. એ શું છે મિસિસ ઇન્ડિયા લેગેસી? એટલે કે એક પરંપરા. હું દિલ્હી ગઈ હતી, એ જ પહેલાં મેં ઘણું એચિવ કર્યું છે સુરતમાં. હું મિસિસ ગુજરાત ગેલેક્સી ક્વીન બી બની ચૂકી છું, મિસિસ સુરત બી બની ચૂકી છું. અને તમને બધાને જણાવતા મને આનંદ થશે કે મારી દીકરી આજે યુએસમાં છે અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ કરે છે. અને ઘણા લોકો મને એમ પૂછે છે કે આટલી મોટી દીકરી હોવા છતાં પણ તારું રાત શું છે? તો હું કહું છું, સવારથી ઉઠીને રાત સુધીનું મારું એક ટાઈમ ટેબલ કે જેમાં મેં કોઈ દિવસ મેં દૂધ પીવાનું એવોઇડ નથી કર્યું, ને એક જીવનનું એક મેં ટાઈમ ટેબલ બનાવી દીધું છે કે હું એવું ઈચ્છું છું કે હું મરું ત્યાં સુધી આવી ને આવી રહું. થેન્ક યુ. ખૂબ જ સરસ જાણકારી મળી મિસિસ અંજલી પાસેથી, કારણ કે દૂધ એ બ્યુટી વધારે છે એનો કહેવાય સાબિતી છે અને આપણી વચ્ચે છે. એટલે અમે ટેકનિકલ લેક્ચરોમાં જ્યારે કહીએ છીએ તો લોકો માનતા નથી હોતા, પણ એટલા માટે અમે આ સાબિતી રૂપે અંજલી મેડમને લઈ આવ્યા. હું અત્રે ઉપસ્થિત સંઘના ચેરમેન શ્રી, ઓડિટર સાહેબો તૃપ્તિબેન, ડૉક્ટર તૃપ્તિબેન, અંજલિબેન, સોનાલીબેન, ડાયસ પર ઉપસ્થિત તમામ ઓડિટર સાહેબો, આપ સર્વે, તમામ પત્રકાર મિત્રો, અમારા અધિકારીગણ તમામ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો, આપ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપણે બધા જ હાઈટી લેવા માટે સુમૂલનું અમારું જે અહીંયા માસ્ટર શેફ આગળ આપણો જવાનું છે આપણે બધાએ, અને ત્યાં બેંક્વેટ હોલમાં જ આપણે બધાએ હાઈટી લઈને છૂટા પડવાનું છે. અને તમામ ડાયસના મહેમાનોને માટે આપણે ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા કરી છે. તો આ તબક્કે એક આજનો દિવસ આપણે એ પ્રણ લઈને છૂટા પડીએ કે ઘરે ગયા પછી આજુબાજુમાં કોઈને પણ જરૂરિયાતમંદને અથવા જેઓને દૂધ વિશે જાણકારી નથી એને જાણકારી આપીને એક ગ્લાસ દૂધનો આજે આપણે એને પીવડાવીએ. અને આ Do you?